મિત્રો, હું છું સરોદ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે હું એક એવી નગરીની વાત કરવા જઈ રહી છું કે જે મહેસાણાથી 49 કિલોમીટર દૂર આવેલી છે. 4000 વર્ષ જૂની છે. પાંડવોએ પોતાના ભ્રમણકાળ દરમિયાન એક વખત ત્યાં પડાવ કરેલો અને ચીની મુસાફર યુએન સંગે એ નગરીને આનંદપુરી અથવા તો ચમત્કારી નગરી તરીકે ઓળખાવેલી. ગેસ કરો, કઈ નગરીની હું વાત કરી રહી છું? હવે પછીનું એક તમને ક્લુ આપું કે એ અત્યારના આપણા હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જન્મસ્થળ છે. વડનગરની વાત કરી રહી છું હું. વડનગર એ તળાવો અને મંદિરોની નગરી ગણાય છે. ત્યાં નાગરોની વસ્તી વધારે છે. ટેકરા પર આવેલી નગરી છે અને એટલા માટે એના બધા જ રસ્તાઓ ઢાળવાળા છે. ત્યાં મંદિરો ખૂબ છે. 4000 વર્ષ પહેલાં સોલંકી વંશની જ્યારે ત્યાં રાજધાની હતી ત્યારે એની જાહોજલાલી અને એની સમૃદ્ધિનો કોઈ પાર નહોતો એવી આ નગરી વિશે આજે આપણે જાણીશું. મિત્રો, આગળ વધીએ એ પહેલાં તમને નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એ નગરી મંદિરોની નગરી ગણાય છે. એક જમાનામાં વડનગરમાં થઈને કપિલા નામની એક નદી પસાર થતી હતી, જે કપિલ મુનિ એના કિનારે તપ કરેલું. સોમનાથ મંદિર, દાનેશ્વર મંદિર, ભુવનેશ્વરપુરી મંદિર, છબીલા હનુમાન, આશાપુરી માતાનું મંદિર, શીતળા માતાનું મંદિર, હાટકેશ્વર મહાદેવનું મંદિર, વિશ્વેશ્વરાય મંદિર, ગૌરીકુંડ, સ્વામિનારાયણ મંદિર, જૈન ટેમ્પલ, આવા અનેક મંદિરો, નાના મોટા ઘણા મંદિરો ત્યાં આવેલા છે. અને એવી જ રીતે જે આપણું ગુજરાતનું ઊંડામાં ઊંડું તળાવ કહેવાય છે એ શર્મિષ્ઠા તળાવ હાટકેશ્વર મંદિરના કિનારા પર આવેલું છે અને એ વડનગરમાં આવેલું છે. બીજા નાના મોટા ઘણા તળાવો છે કે જ્યાં અત્યારે શિયાળાની ઋતુમાં પરદેશી પંખીઓ નિવાસ કરે છે. શિયાળા દરમિયાન પરદેશી પંખીઓ ત્યાં આવે છે અને આખો શિયાળો ત્યાં રહે છે અને પછી શિયાળો પૂરો થતાં પાછું એ પોતાના દેશમાં જતો રહે છે. જેમ નળ સરોવરમાં થાય છે એવી રીતે ત્યાં પણ પક્ષીઓ આવે છે, એટલે એ પક્ષીઓ જોવા પણ ત્યાં જવું પડે. વડનગર એ મંદિરોની નગરી કહેવાય છે. આપણે જોયું એમનું હાટકેશ્વર જે મંદિર છે એમાં કહેવાય છે કે ત્યાંનું શિવલિંગ સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થયું છે એ. અને ત્યાં તાના રીરી નામની બે બહેનો સંગીત સાધના કરતી. અત્યારે હાલ પણ શિયાળા દરમિયાન તાના રીરી સંગીત મહોત્સવ ગવર્મેન્ટે આયોજન કરેલું છે એનું, જ્યાં દેશ વિદેશના સંગીત પ્રેમીઓ આવે છે અને સંગીતનો લાવો લે છે. મિત્રો, આવું આ વડનગર ગામ કે જ્યાં તાનારીરીનો એક ઇતિહાસ બની ગયો છે, આપણે જાણીએ, આપણે જોઈએ કે એ ઇતિહાસ શું હતો. અકબર રાજાના દરબારમાં નવરત્નો ગણાય છે અને એમાંનો એક સંગીત સમ્રાટ તાનસેન પણ છે. તાનસેને અકબર રાજાને મનોરંજનમાં બધા જ રાગ પીરસ્યા હતા, પણ એક દીપક રાગ નહોતો પીરસ્યો. અને કેટલાય સમયથી અકબર રાજાની માંગ હતી કે મારે દીપક રાગ સાંભળવો છે. એક વખત રાજા દરબાર ભરીને બેઠા હતા. અકબર રાજા અને એમની બેગમ પોતાના સ્થાને હતા, દરબારીઓ બધા પોતપોતાના સ્થાને હતા, ઝરૂખામાં દાસીઓ હતી. અને રાજાએ તાનસેનને દીપક રાગ ગાવાનું કહ્યું. તાનસેને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એના મોઢા ઉપર એક વેદના હતી
કારણ કે એને ખબર હતી કે દીપક રાગ ગાયા પછી એના શરીરની શું અવસ્થા થશે, પણ રાજાનું ફરમાન હતું એટલે એને દીપક રાગ છેડ્યો. પૂરા દરબારમાં બધા દીવાઓ પુલવાઈ નંખાયા હતા, એણે પહેલેથી અંધારું હતું, પણ જેમ જેમ દીપક રાગની તીવ્રતા વધતી ગઈ એમ એમ એક પછી એક દીવાઓ પ્રગટવા માંડ્યા. અને જ્યારે દીપક રાગ એની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હતો ત્યારે એની અસરથી આખો દરબાર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. પણ તાનસેનના મોઢા ઉપર અપાર વેદના હતી, જે અકબર રાજાના ધ્યાનમાં આવી એમણે ગાવાનું બંધ કરાવરાયું. જેવો ગાવાનું બંધ કર્યું કે તરત જ તાનસેન ત્યાં ત્યાં ઢળી પડ્યો. રાજાએ હકીમોને બોલાવ્યા, પણ તાનસેને રાજાને કહ્યું કે કોઈ હકીમો મારું આ દર્દ નિવારણ કરી શકશે નહીં. એના આખા શરીરે લાલ લાલ ચકામા થઈ ગયા હતા, એના શરીરની અંદર જલન ઉત્પન્ન થયેલી હતી. એ જલનનું શમન ફક્ત મેઘ મલ્હાર નામના રાગથી જ થઈ શકે, અને એ ગાવાવાળું કોઈ જોઈએ કે જે શુદ્ધ મેઘ મલ્હાર રાગ પીરસી શકે. રાજાએ ચારે તરફ સૈનિકો દોડાવ્યા, પણ કોઈ મેઘ મલ્હાર રાગ ગાય એવું મળ્યું નહીં. એટલે રાજાએ તાનસેનને બે અંગરક્ષકો સાથે આખા ભારત ભ્રમણ માટે છુટ્ટી આપી અને કહ્યું કે જ્યાં તને મેઘ મલ્હાર રાગ ગાવાવાળું મળે ત્યાં તું તારો ઉપચાર કરાવી દેશે. બધી જ એને ગોઠવણ કરી આપી. ભ્રમણ કરતા કરતા તાનસેન વડનગર આવ્યો. એણે તાનારીરી વિશે સાંભળ્યું, હાડકેશ્વર મંદિરે ગયો. ત્યાં તાનારીરી પોતાની સાધના કરી રહી હતી. તાના અને રીરી બંને જોડવા બહેનો કે જે નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠા એની પુત્રીઓ હતી. તાના અને રીરીએ પોતાની માતા શર્મિષ્ઠાને વચન આપ્યું હતું કે અમે ભગવાન સિવાય કોઈનાય આગળ ગાઈશું નહીં, સંગીત નહીં પીરસીએ. પણ આ એક દર્દ ભરેલો માણસ આવ્યો હતો, એનો ઉપચાર કરવાનો હતો, એક પુણ્યનું કામ કરવાનું હતું, અને એટલા માટે એમણે પોતાની માતાની મંજૂરી લઈને તાનસેનને પોતાની સામે બેસાડ્યો અને મેઘ મલ્હાર રાગ છેડ્યો. ધીરે ધીરે જેમ જેમ રાગની તીવ્રતા વધતી ગઈ એમ એમ આકાશમાં વાદળો બંધાયા, ગડગડાટ ચાલુ થઈ ગયો, વીજળીના ચમકારા થયા, પાસેના તળાવનું પાણીનું સ્તર ઊંચું આવ્યું, પાણીમાં ખળભળાટ મચી ગયો, અને વરસાદનું એક ટીમ્પુ તાનસેનના શરીર ઉપર પડ્યું અને તાનસેનનો પહેલો ગા રૂજાયો મટ્યો. ધીરે ધીરે જેમ જેમ તીવ્રતા વધી ગઈ એમ પછી તો વરસાદ ચાલુ થઈ ગયો, અને એ વરસાદના પાણીથી તાનસેનના બધા જ શરીરના ઘા રૂઝાઈ ગયા. તાનસેનના શરીરની અંદરની જલન પણ મટી ગઈ, તાનસેન સાજો થઈ ગયો. તાનસેને એ બંને બહેનોનો ખૂબ આભાર માન્યો અને રજા લીધી ત્યાંથી, અને પાછો એ અકબરના દરબારમાં આવી ગયો. અકબરે જ્યારે આ વાત જાણી ત્યારે એને આ બંને બહેનોને મળવાની ઈચ્છા થઈ, એટલે એણે સૈનિકો સાથે વડનગરમાં સંદેશો મોકલ્યો કે તાના અને રીરીને રાજા અકબર બોલાવી રહ્યા છે, આમંત્રણ આપ્યું છે એમણે સંગીત પીરસવા. હવે તાના અને રીરીએ તો માતાને એમણે વચન આપેલું હતું કે અમે ભગવાન સિવાય કોઈની સામે સંગીત નહીં પીરસીએ, અને આ તો સમ્રાટનું આમંત્રણ હતું. જો સમ્રાટનું આમંત્રણ ઠુકરાવે તો ગામ ઉપર આફત આવે એવું તાના રીરીનું માનવું હતું. એટલે તાના અને રીરીએ નક્કી કર્યું જળ સમાધિ લેવાનું. એ લોકો બંને હાટકેશ્વરના મંદિરે ગયા, શિવજીની સ્તુતિ કરી, અને પછી બાજુમાં આવેલા તળાવના એક પછી એક પગથિયા ઉતરતા મેઘ મલ્હાર રાગ છેડ્યો. જેમ જેમ મેઘ મલ્હાર રાગ છેડતા ગયા એમ એમ તળાવના પાણીનું સ્તર ઊંચું આવતું ગયું. આ બંને બહેનો પગથિયા ઉતરતી ઉતરતી ત્યાં જળ સમાધિ લઈ લીધી, અને
એ બંનેની આ જળ સમાધિ લીધી અને એમની માતાના નામ ઉપરથી એ તળાવનું નામ શર્મિષ્ઠા તળાવ પડ્યું. ત્યારબાદ કહેવાય છે કે અકબર રાજાએ આવીને વડનગર આવીને તાનારીરીની માતાની માફી પણ માગી અને એમ પણ કહ્યું કે મારો આવો મતલબ નહોતો, જો તાનારીરીએ મને ના પાડી દીધી હોત તો હું કોઈ આફત ગામ ઉપર લાવવાનો નહોતો, પણ હવે કંઈ થાય એવું નહોતો. આમ શર્મિષ્ઠા તળાવનું નામ આવી રીતે પડ્યું કે જે ઊંડામાં ઊંડું તળાવ છે અને તાના અને રીરીનું સમાધિ સ્થળ છે. એ તળાવના કિનારે તાના અને રીરી નામની બે દેરીઓ કરવામાં આવેલી છે અને એના ઉપર એનો ઇતિહાસ કોતરવામાં આવેલો છે. શર્મિષ્ઠા તળાવમાં કહેવાય છે કે એક વખતના જમાનામાં ત્યાં મગરો પણ આવતા હતા, એટલું ઊંડું તળાવ છે એ. બીજું વડનગરમાં જોવાલાયક સ્થળ છે કીર્તિ તોરણ, કે જે વખણાય છે, ભણવામાં પણ આવી ગયું છે, ખાલી જગ્યાઓમાં જોડકામાં એમાં એનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. એ કીર્તિ તોરણ સિદ્ધપુરના રુદ્ર મહાલય જેવું લાગે છે. એના ઉપર કોતરણી યોદ્ધાઓ અને યુદ્ધ અને શિકારના દ્રશ્યોની કોતરણી કરવામાં આવેલી છે. લાલ અને પીળા પથ્થરોથી આ કીર્તિ તોરણ બનાવેલું છે અને એની ઊંચાઈ 40 ફૂટ છે. મિત્રો, આવું આ વડનગર જે આપણી ખૂબ નજીક છે, એની જાહોજલાલી સોલંકી વંશ વખતે ખૂબ જ હતી. ઐતિહાસિક સ્થળ છે અને અત્યારે પુરાતત્વીય સ્થળ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે આ સ્થળની મુલાકાત જરૂર લઈશું. મારો આ વિડીયો ગમ્યો હોય તો ફરીથી હું તમને કહું છું કે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.